નમસ્કાર મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન શ્રેણીકમાંથી આપ શ્રી સમક્ષ છે કે જો એ સ્ક્વેર માઇનસ એ પ્લસ આઈ બરાબર શૂન્ય શ્રેણીક હોય તો એ ઇન્વર્સ શું થાય. તો બહુ સાદી અને સરળ મેથડથી જ આગળ વધવું. એ સ્ક્વેર માઇનસ શ્રેણીક એ પ્લસ એકમ શ્રેણીક આઈડેન્ટિટી મેટ્રિક્સ બરાબર શૂન્ય શ્રેણીક છે. ઓકે, તમારે ઇન્વર્સ જોઈ છે, એનો વ્યસ્ત જોઈ છે. તો એના વ્યસ્ત એ ઇન્વર્સ વડે જ સરકમને ગુણતા, એના વ્યસ્ત એ ઇન્વર્સ વડે ગુણતા. તો આમના ઉપરથી તમને એટલી તો ખબર જ હોય કે શું, તો કે એ ઇન્વર્સ ગુણ્યા એ થાય તો એ આઈડેન્ટિટી થઈ જાય, અને આઈ ગુણ્યા કોઈ પણ શ્રેણીક હોય એ નામની વસ્તુ, તો એને તો તમે શ્રેણીક એ જ કહી શકો છો. આ બે વસ્તુ જો તમારા ધ્યાનમાં હોય તો ઇઝીલી આ ક્વેશ્ચનને કેલ્ક્યુલેટ કરી શકાય છે. ઓકે ભાઈ બંધ, તો અહીંયા શું, તો એ સ્ક્વેરની આગળ હું કોના વડે ગુણું છું, તો કે એ ઇન્વર્સ વડે ગુણું છું. એ ઇન્વર્સ અને અંદર એ સ્ક્વેર એમનું એમ, માઇનસ એ પ્લસ આઈ એમનું એમ, બરાબર સામેની બાજુ પણ એ ઇન્વર્સ ગુણ્યા શૂન્ય શ્રેણીક છે. ઓકે, ડન હોય તો આગળ વધારીએ. એ ઇન્વર્સ એ સ્ક્વેર, એ ઇન્વર્સ એ સ્ક્વેર એટલે કે એ ગુણ્યા એ, તો વાત થઈ ગઈ છે. એ ઇન્વર્સ ગુણ્યા એ, અચ્છા પ્લસ નિશાની નથી સાહેબ, ત્યાં માઇનસ છે તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. એ ઇન્વર્સ અને આઈ, એ ઇન્વર્સ ગુણ્યા શૂન્ય શ્રેણીક, શૂન્ય શ્રેણીક થાય. તો હવે શું, એ ઇન્વર્સ એ તો આઈ થઈ જશે, આઈ એ માઇનસ એ ઇન્વર્સ એ, તો એ તો આઈ ગણાય, એટલે કે આઈ કોઈ પણ શ્રેણીકારે આઈ નો ગુણાકાર એ જ તમારો શ્રેણીક છે. એ ઇન્વર્સ બરાબર ઝીરો, તો આઈ ગુણ્યા એ, આઈ ગુણ્યા એને અગેન એ કહેવાય, તો એ માઇનસ આઈ બરાબર ઝીરો. તો તમારે આ જોઈએ છે તો એને કરતા બનાવો. એ ઇન્વર્સ બરાબર સામે માઇનસ આઈ જાય થઈ જાય પ્લસ આઈ, સામે પ્લસ એ જાય થઈ જાય માઇનસ એ, એટલે કે તમારો એ ઇન્વર્સ આઈ માઇનસ એ, એટલે કે જે કોઈ પણ શ્રેણીક આપે છે એમાં એનો આઈમાંથી બાદબાકી, એટલે કે ઓપ્શન નંબર એ તમારા ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ માઇનસ એ.